દમણમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ચિકન અને મટનની હાટડી સંચાલકો ફાવે ત્યાં કચરો ફેંકી રહ્યા છે. વાપી બિલખાડી પર નવા બનતા બ્રિજની ધીમી કામગીરીથી વાહન ચાલકો અને ઉદ્યોગપતિઓની પરેશાની વધી. રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતોની પાક ધિરાણ લોન પર વ્યાજ વસૂલવા મુદ્દે વલસાડમાં આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન. વાપી દમણગંગા નદી કિનારે છોડવામાં આવતા ગંદા પાણીની પાઇપલાઇન ફાટતા ગંદુ પાણી નદીમાં ભળી રહ્યું છે. હવે સમાચારો જોઈએ વિગતવાર. ડાબેલના આટિયાવાડ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ખાટકીઓ દ્વારા ગુપ્ત રીતે મૃત પશુઓના અંગો ફેંકી મૂકતા જૈવિક ગંદકી ફેલાઈ રહી છે અને સ્થાનિકોના આરોગ્ય સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આવા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. દમણના ડાભેલ વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ચિકન મટનની હાટડીઓ હવે મોટા પ્રમાણમાં જૈવિક ગંદકી ફેલાવવાનું માધ્યમ બની રહી છે. ડાભેલના આટિયાવાડ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં પંથકના તમામ ખાટકીઓ રાતના અંધારામાં ગુપચુપ મૃત પશુઓના અંગો ફેંકી રહ્યા છે, જેના કારણે અહીં જૈવિક કચરાના ઢગ ખડકાય છે. આ કચરો જ્યાં ફેંકાઈ રહ્યો છે ત્યાં રખડતા કૂતરા એ જ કચરો ઉચકીને ફરી માનવ વસ્તીવાળા વિસ્તારોમાં આવી રહ્યા છે. આમ એક વ્યક્તિની લાપરવાહીનો ભોગ આખું ગામ બની રહ્યું છે. ડાભેલમાં આવી ચિકન મટનની હાટડીઓ ઠેર ઠેર ખુલ્લી નીકળી છે, જેમને પંચાયત દ્વારા પરવાનગી આપવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. અગાઉ ડાભેલના કલરિયા વિસ્તારમાં ચિકન મટનની અનેક દુકાનો ખુલી હતી, જેનો તમામ કચરો નજીકની જ ખુલ્લી જગ્યામાં ફેંકી દેતા હતા. તે સમયે સ્થાનિક લોકોના આક્રોશને કારણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારની સાફ સફાઈ હાથ ધરીને ત્યાંથી તમામ દુકાનોને હટાવવામાં આવી હતી, જે બાદ આ ખાટકીઓ નવી નવી જગ્યાએ પોતાની દુકાનો ખોલીને તમામ જૈવિક કચરો આટિયાવાડની ખુલ્લી જગ્યામાં ઠાલવી રહ્યા છે. એક નિયમ મુજબ જે જગ્યાએ ચિકન મટનની દુકાનો હોય અથવા જ્યાં નોનવેજ ચીજો બનતી હોય તેવી દુકાનો અને ઢાબાઓમાં દર મહિને સફાઈનું ઓડિટ હાથ ધરવાનું ફરજિયાત હોય છે, કારણ કે આવી જગ્યાઓ પર આરોગ્યને નુકસાન કરતા જીવલેણ બેક્ટેરિયા અને વાયરસ ખૂબ ઝડપથી અને મોટા પ્રમાણમાં વિકાસ પામતા હોય છે. પરંતુ દમણ ફૂડ વિભાગ દ્વારા ક્યારેય આવી દુકાનો, ધાબા કે હોટલોમાં માસિક ઓડિટ હાથ ધરવામાં આવતું નથી. આજકાલ દમણ ફૂડ વિભાગ પાન માવાની દુકાનો પર રેડ પાડીને નાના વેપારીઓને પરેશાન કરવામાં મશગુલ હોવાથી ગંદકી અને રોગચાળાનું માધ્યમ બનેલી ચિકન મટનની દુકાનોને ખુલ્લું મેદાન મળી ગયું છે. ત્યારે દમણની જે તે વિસ્તારની પંચાયતો દ્વારા ગંદકીનું ઘર બનેલી ચિકન મટનની દુકાનના સંચાલકો પર લગામ કસવામાં આવે, ગામલોકોના આરોગ્યને નુકસાન કરતા જૈવિક કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, તેમજ ફૂડ વિભાગ દ્વારા પણ ચિકન મટનની દુકાનો અને ઢાબાઓની તપાસ હાથ ધરીને તેનું નિયમિત સફાઈ ઓડિટ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં નોટિફાઈડ દ્વારા વર્ષ 2021માં બિલખાડી પર જર્જરિત સિંગલ લેન તોડી બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. સવા વર્ષથી ચાલતી કામગીરી હાલ 50% પૂર્ણ થતા ચોમાસા પહેલા બ્રિજની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેવા સવાલો વાહન ચાલકોમાં ઉઠી રહ્યા છે. વાપી જીઆઈડીસીમાં સેકન્ડ ફેઝમાં બિલખાડી પર નવા બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરાયા બાદ આસપાસના ઉદ્યોગોમાં વાહનોની અવરજવર માટે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જો કે ટૂંક સમયમાં આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવાની નોટિફાઈડની ખાતરી બાદ પણ બ્રિજની ધીમી કામગીરી વાહન ચાલકો માટે પારવાર મુશ્કેલી સર્જી રહી છે. વાપી જીઆઈડીસીમાં સેકન્ડ ફેઝમાં નોટિફાઈડ દ્વારા બિલખાડી પર જર્જરિત સિંગલ લેન બ્રિજને તોડી તેના સ્થાને નવો ફોર લેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં બ્રિજ નિર્માણની કામગીરી શરૂ થયા બાદ તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને આ વિસ્તારના ઉદ્યોગોમાં આવતા વાહનોની અવરજવર પર મોટી અસર વર્તાઈ છે. સવા વર્ષથી ચાલતી બ્રિજ નિર્માણની કામગીરી હજુ માંડ 50% પૂર્ણ થઈ છે, ત્યારે ચોમાસું નજીક આવતું હોય ચોમાસા પહેલાં આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેના પર વાહન ચાલકો વેધક સવાલો પૂછી રહ્યા છે. વર્ષ 2021માં બ્રિજ જે બિલખાડી પર હતો તેને તોડ્યા બાદ નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું, જેમાં અનેક અડચણો ઊભી થઈ હતી. બ્રિજના નિર્માણ દરમિયાન શરૂઆતમાં પાઇલ ફાઉન્ડેશનમાં 4 મીટર બાદ ખડકીવાળી જમીન આવી જતાં અદ્યતન મશીનરી મંગાવી પાઇલ ફાઉન્ડેશન કરવું પડી રહ્યું છે, તો વરસાદી સિઝન દરમિયાન વાપીના વિવિધ વિસ્તારનું વરસાદી પાણી ખાડીમાં આવી જતું હોય ખાડી ભરાઈ જતી હતી, જે સુકાયા બાદ જ આગળની કામગીરી હાથ ધરવી પડતી હતી, જેના કારણે કામમાં વિલંબ થયો છે. જો કે આ વિલંબમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વાપી જીઆઈડીસીમાં ઉદ્યોગોને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક સમસ્યાથી છુટકારો અપાવવા આ વિસ્તારમાં કેટલાક ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત બિલખાડીને સુંદર બનાવવા સાથે
તેના પરના અન્ય જૂના પુલોને પણ તોડી નવા પુલ નિર્માણ કરવાનું આયોજન છે. હાલમાં આ એક બ્રિજની કામગીરીને કારણે જ ટ્રાફિક સહિત સમયની બરબાદીની સમસ્યા ઉદ્ભવી રહી છે, ત્યારે ઉદ્યોગકારો અને વાહન ચાલકોની ધીરજ હવે ખૂટી રહી છે. ઉલ્લેખનીય છે કે બિલખાડી પર બની રહેલ આ બ્રિજ 4 લેન બ્રિજ છે, જે 3.42 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા માર્ગ આસપાસની ગાયત્રી પેપર મિલ, હ્યુબર ગ્રુપ, સંધ્યા ગ્રુપ, સરના કેમિકલ, એરનબા કેમિકલ, વાઇટલ લેબોરેટરીઝ, યશો ઇન્ડસ્ટ્રીઝ જેવી કેમિકલ ઇન્ટરમીડિયેટ તેમજ અન્ય કલરની પેકેજિંગની એન્જિનિયરિંગની કંપનીઓમાં આવતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેની વિલંબિત કામગીરી ઉદ્યોગકારો અને વાહન ચાલકો માટે અનેક સમસ્યા ઊભી કરનારી સાબિત થઈ રહી છે અને વહેલી તકે બ્રિજની કામગીરી પૂર્ણ કરી ટ્રાફિક અને લાંબા ચક્રાવાના રૂટમાંથી મુક્તિ મળે તેવી આશા વાહન ચાલકો રાખી રહ્યા છે. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા 3 લાખ સુધીની પાક ધિરાણ લોન 0% વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા 7% લેખે વ્યાજ વસૂલ કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા 3 લાખ સુધીની પાક ધિરાણ લોન પર 0% વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં પણ રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા 7% લેખે વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અધિક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે હવે લોન ઉપરનો વ્યાજદર માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોને અપાતી 3 લાખની પાક ધિરાણ લોનને રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા સરકારશ્રીનો પરિપત્ર હોય કે 0% લેખે આ લોન આપવી છતાં બેંક દ્વારા લોન આપવામાં વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય, જેને લઈને આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા આજરોજ વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ લોન વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં જો આ માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂતોને જે 3 લાખ સુધીનું પાક ધિરાણ 0% વ્યાજે આપવામાં આવે છે તો એ બાબતોમાં અમારા ઉપર ધ્યાનમાં એવું છે કે 7% વ્યાજના હિસાબે ખેડૂતો પાસે વસૂલવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા જે સબસિડી આપવામાં આવે છે અને જે રાહત આપવામાં આવે છે તે રાજ્ય સરકારો દ્વારા રાહત બેંકોને આપવામાં આવી નથી, એટલે બેંકના અધિકારીઓ એવો જવાબ આપે છે કે અમને રાજ્ય સરકાર તરફથી સહાય નથી મળી એટલે અત્યારે અમે વ્યાજ લઈએ છીએ એમ. અને આવી ઘણી બધી બાબતો મારા ધ્યાન પર આવી છે, એને લઈને અમે આજરોજ આવેદનપત્ર આપીએ છીએ કે બેંકો દ્વારા ખેડૂતો પાસે 7% હિસાબે વ્યાજો વસૂલવામાં આવે છે. જેમ કે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે કે 3 લાખ સુધીનું પાક ધિરાણ 0% વ્યાજે આપવું. અમારા ઉપર ઘણી બધી બાબતો ધ્યાનમાં આવી છે, ઘણા ખેડૂતોના મારા ઉપર ફોન આવ્યા છે કે આ બાબતે તમે એક આવેદનપત્ર આપો, એટલે મેં પ્રદેશમાં રજૂઆત કરી, બીજા બધા અન્ય જિલ્લાઓમાં પણ પ્રદેશમાં રજૂઆતો થઈ અને પ્રદેશે એવું નક્કી કર્યું કે રાજ્યભરમાં આ બાબતે આંદોલન આવેદનપત્ર આપવામાં આવે. વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના કિનારેથી નદીના પાણીમાં છોડવામાં આવતા ગંદા પાણીની પાઇપલાઇન ફાટી જતા અને ગંદુ પાણી નદીમાં ભળી જતા રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. આજના આધુનિક યુગમાં અનેક પાણીજન્ય બીમારીઓ થઈ રહી છે, ત્યારે પણ આપણે સારી વ્યવસ્થા ઊભી કરવામાં ઉણા ઉતર્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી છે, જે નદી કિનારેથી નદીના પાણીમાં છોડવામાં આવતા ગંદા પાણીની પાઇપલાઇન ફાટી ગઈ છે અને ગંદુ પાણી નદીમાં જ ઠલવાઈ રહ્યું હોય રોગચાળાની ભીતિ સેવાય છે. દમણગંગા નદી વાપીવાસીઓ માટે જ નહીં પરંતુ અહીં સ્થપાયેલા ઉદ્યોગો માટે જીવાદોરી સમાન છે. દમણગંગા નદીનું પાણી ઇન્ટેકવેલ મારફતે ફિલ્ટરેશન કરી નગરપાલિકા નોટિફાઈડ અને GIDC વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે. આ જ પાણી વાપીના લોકો પીવા માટે ઉપયોગ કરે છે. તેમને ખ્યાલ જ નથી કે દમણગંગા નદીમાંથી મળતું પાણી જ ગટર મારફતે ફરી આ જ નદીમાં અને એ પણ જ્યાંથી પાણી અપાય છે તેની નજીક જ ચોખ્ખા પાણીમાં ભળી રહ્યું છે. શહેરના લોકોએ ઘરમાં કે ધંધાના સ્થળે વપરાયેલું ગંદુ પાણી પાઇપલાઇન મારફતે અહીં છોડવામાં આવે છે, પરંતુ તે પાઇપલાઇન આ નદીના કિનારેથી પસાર થતી હોય તે અનેક સ્થળે ફાટી ગઈ છે. અધૂરામાં પૂરું વળી આ ગટરનો લાભ GIDCના ઉદ્યોગકારો પણ ઉઠાવે છે. તેઓ તેમનું ગંદુ પાણી CETPમાં મોકલવાને બદલે આવી ખુલ્લી ગટરમાં ઠાલવી દે છે, એટલે વાપી શહેર અને GIDCમાંથી ગટરમાં જતું ગંદુ પાણી શહેરના છેવાડા સુધી તો પાકી ગટરમાં વહે છે, પરંતુ તે બાદ તે બોકડા સ્વરૂપે દમણગંગા ફિલ્ટરેશન ઇન્ટેકવેલ નજીક પાઇપલાઇન મારફતે ફરી નદીમાં ઠલવાય છે. આ ગંદા પાણીના અનેક ખાબોચિયા દમણગંગા નદી ઇન્ટેકવેલ નજીક ભરાય છે. પાણી જમીનમાં પચતું હોય હાલની ઉનાળાની સિઝનમાં ચોખ્ખા પાણી સાથે દૂષિત પાણી રોગચાળો ફેલાવશે તો નવાય નહીં.
વલસાડ ધરમપુર ચોકડી ખાતે સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક પલ્સર બાઇકને અટકાવી તપાસ કરતા પેટ્રોલની ટાંકીના નીચે ચોરખાનામાં દારૂ સંતાડીને લઈ જઈ રહ્યો હોવાનું બહાર આવતા પોલીસે યુનિક એન્જિનિયર બુટલેગરની ધરપકડ કરી છે। વલસાડના ધરમપુર ચોકડી ખાતે સુરત તરફના બ્રિજ નીચે આજરોજ સિટી પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા ખાનગી રીતે પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, જેમાં એક બજાજ પલ્સર બાઇક પૂરપાટ ઝડપે આવતી હોય જેને પોલીસને જોતા બુટલેગરે ગાડી લઈ ભાગવાની કોશિશ કરી હતી, જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, જેને લઈ બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે। જે આરોપી બુટલેગરની બાઇકની પેટ્રોલ ટાંકીના નીચે ચોરખાના બનાવી તેમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ ગાડીની સાઇડ કવરને પણ મોડિફાઈડ કરી તેમાં પણ ખાના બનાવીને દારૂની હેરાફેરી કરતો હતો। આરોપીને ઝડપી પોલીસે બાઇક અને દારૂ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બુટલેગરો દારૂ દમણથી ગુજરાતમાં ઘૂસાડવામાં અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે, પરંતુ વલસાડ પોલીસ સામે બુટલેગરોના અવનવા કિમિયાઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। પારડી ભેસલપાડામાં અવાબરૂ જગ્યાએ ગૌવંશનું કતલ કરનારા ત્રણ પૈકી મુંબઈના એક ઇસમની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બારડી પોલીસે ભેસલપાડા ખાતે અવાવરો જગ્યામાં ગૌવંશને લાવી કતલ કરતા ત્રણ પૈકી એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે પોલીસને જોઈ બે ભાગી ગયા હતા। પારડી પર્યા જતા રોડ પર ભેસલપાડા ખાતે એક અવાવરો જગ્યામાં એક કાર ગઈ હોય અને જેમાં ગૌ તસ્કરી થતી હોવાની બાતમી નાઇટ પેટ્રોલિંગ કરતી પારડી પોલીસને મળતા રાત્રે 3:30 કલાકે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા પોલીસને જોઈ ત્રણ ઇસમો અંધારામાં ભાગી છૂટ્યા હતા, જ્યારે એક ખાડી નજીક ઠેસ વાગતા પાણીમાં પડી જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પોલીસે વલસાડ પાર્સિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી કાર અને કાર પાસે ક્રૂરતાપૂર્વક હત્યા કરેલો એક વાછરડો અને એક જીવિત વાછરડો મળ્યો હતો। આ સાથે એક મોટો કોયતો, ત્રણ છરી મળી આવી હતી, તેમજ બે ગૌવંશના હાડ પિંજર અને બેગમાંથી 50 કિલો માંસ મળી આવ્યું હતું। પોલીસે ઝડપી પાડેલા ઇરફાન ઉર્ફે રજની બાબુ કુરેશી રહે મુંબઈ મીરા રોડ ન્યાયનગર ફાતિમા બિલ્ડિંગની પૂછપરછ કરતા તેના ભાગી છૂટેલા બે ઇસમો યુસુફ અંસારી અને સાઈદ સુલેમાન કુરેશી બંને રહે ઇસ્ટ મુંબઈ બાંદ્રા નેપાળા સાથે ગૌવંશની તસ્કરી કરી ભેસલપાડા ખાતે અવાવરૂ જગ્યામાં કતલ કરી ગૌ માંસની હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું છે। એક ઇસમ પકડાઈ ગયેલો હતો અને બે ઇસમો ભાગી ગયેલા હતા। ત્યારબાદ તે સ્થળે જઈને તપાસ કરતા કુલ 4 ગાયો હતી, જેમાં 3 ગાયો મરણ ગયેલ હાલતમાં હતી અને 1 ગાય બેભાન હાલતમાં મળી આવેલી હતી। તે અનુસંધાને જે બેભાન થયેલી હતી તેને સ્વસ્થ કરી એને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવેલી છે અને સ્થળ ઉપર ડૉક્ટરશ્રી દ્વારા પોસ્ટમોર્ટમ કરી અને તેનો FSLમાં મોકલી આપવામાં આવેલું છે અને આ કામે એક આરોપી પકડાઈ ગયેલો છે। તેનું નામઠામ પૂછતા તેનું નામ સાહિદ સુલેમાન કુરેશી હોવાનું જાણી આવ્યું છે અને અન્ય બે ઇસમો ભાગી ગયેલા છે, આ મુંબઈના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે। આરોપીઓ છે તે જે રખડતા ઢોર હોય એ ઢોરોને રાત્રિના સમયે ઇન્જેક્શન આપી અને બેભાન કરી અને ચોરી કરી અને કતલખાને વેચવાની એમો ધરાવે છે। સદર હું ગાડી ચેક કરતા તેની નંબર પ્લેટ આગળના ભાગે GJ5 હતી અને તેના સ્ક્રૂ ખોલી જોતા તેની પાછળના ભાગે MH પાસિંગનું જણાઈ આવેલું હતું અને એન્જિન નંબર ચેસિસ નંબર આધારે ચેક કરતા આ મુંબઈ પાસિંગની ગાડી હતી। આમ આ લોકોએ ખોટી નંબર પ્લેટ લગાડેલી હોય આ ગુનાના કામે ખોટી નંબર પ્લેટ અનુસંધાને પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। પારડીના પંચલાઈ ગામે તગડી ફળિયા નજીકથી પસાર થતા દમણગંગા નદીમાંથી એક 60 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મહિલાનો પગ સ્લીપ થવાથી નહેરમાં ડૂબી ગઈ હોવાની જાણકારી મૃતકના પરિજનોએ આપી હતી, જોકે સાચી હકીકત પોલીસ તપાસ બાદ બહાર આવે એમ છે। પારડી તાલુકામાં પંચલાઈ ગામે તગડી ફળિયા ખાતેથી પસાર થતી દમણગંગા નહેરના પાણીમાં એક અજાણી અંદાજિત 60 વર્ષીય મહિલાનો મૃતદેહ તણાઈ આવતા ચકચાર મચી હતી। આ મૃતદેહ સ્થાનિકોના નજરે આવતા ગામના સરપંચ ચીમનભાઈને જાણ કરવામાં આવી હતી, જેને લઈ સરપંચ ઘટના સ્થળે પહોંચીને આ અંગે પારડી પોલીસને જાણ કરી હતી, જેને લઈ પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગ્રામજનોની મદદ લઈ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી તેનો કબજો મેળવ્યો હતો અને મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવતા આ મૃતક મહિલા તુલસીબેન દેવભાઈ ઉંમર વર્ષ 60 રહે ધાણુ પાલઘર હોવાની ઓળખ થઈ હતી। મૃતકના પરિવારની પોલીસે પૂછપરછ કરતા આ તુલસીબેન તેમની દીકરી જાનકી અને જમાઈ સાથે મોટા પોંડા હર્ષદભાઈ પ્રજાપતિના ઈંટના ભઠ્ઠા પર મજૂરી કામ અર્થે આવી હતી અને તેઓ હાલ ત્યાં જ રહેતા હતા।
ત્યાં બાજુમાં નહેરમાં નહાવા અથવા કપડાં ધોવા જતા પગ લપસી જવાથી ડૂબી ગયા હોવાનું પોલીસને જાણ કરવામાં આવી છે। હાલ તો પીએસઆઈ આરજી મહેતાએ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। દાદરા નગર હવેલી સાંસદ કલાબેન ડેલકર અને શિવસેના પ્રમુખ અભિનવ ડેલકરે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના વિકાસલક્ષી કામોને લઈ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી અને એમપી લાડના 2,07,00,000ના કામોની યાદી સોંપી જલ્દીથી કામો શરૂ કરવા માટે રજૂઆત કરી હતી। દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર અને શિવસેના પ્રમુખ અભિનવ ડેલકરે વિકાસલક્ષી મુદ્દાઓને લઈ કલેક્ટર રાકેશ કુમાર મિન્હાસ સાથે મુલાકાત કરી લોકોને જરૂરી અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરી હતી। સાથે તમામ પંચાયતો અને શહેરી વિસ્તાર માટે સાંસદ નિધિના ફાળવેલ રૂપિયા 2,60,00,000ના કામોની યાદી સોંપી જલ્દીથી કામો શરૂ કરાવવા માટે રજૂઆત કરી છે। સાંસદ કલાબેન ડેલકર જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સાથે લઈને કલેક્ટરને જે વિકાસના મુદ્દાઓ વિશે રજૂઆતો કરવામાં આવી તેમાં મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થાઓ, નવા રોડની સુવિધાઓ તેમજ સાંસદ નિધિના કામો માટે જે યાદી સોંપવામાં આવી તેમાં ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ખાસ જરૂર છે તેવી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ, નાળા, ગટરનું કામ, સ્મશાન ગૃહ, બેસવાના બાંકડાઓ, હેન્ડપંપ અને રૂદાના પંચાયતમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે એક મકાનનું નિર્માણ તેમજ દિવ્યાંગો માટે 3 સ્કૂટી, 2 વ્હીલચેર, 1 સાયકલ ખરીદવા માટે રજૂઆત કરવામાં આવી છે। સાંસદ અને શિવસેનાના પ્રમુખ સાથે કલેક્ટર કાર્યાલયમાં આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, દીપક પ્રધાન, નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યાય ડૉક્ટર ટીપી ચૌહાણ, ઇન્દ્રજીત પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, કાઉન્સિલર સુમન પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, નગરપાલિકાના કાઉન્સિલર તેમજ મુખ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 19 માર્ચે શરૂ થયેલ વુમન્સ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજરોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી। સુરત અને દમણની ટીમ વચ્ચે રમાયેલ ફાઇનલ મેચમાં દમણની ટીમ વિજેતા બની હતી। તારીખ 19 માર્ચથી નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ ખાતે શરૂ થયેલ વુમન્સ T20 ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજરોજ રમાઈ હતી। આ ફાઇનલ મેચ દમણ અને સુરતની ટીમ વચ્ચે ખેલાઈ હતી, જેમાં દમણની ટીમે 9 વિકેટ સાથે જીત હાંસિલ કરી હતી। પ્રથમ બેટિંગ કરતા સુરતની ટીમે 20 ઓવરમાં 78 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દમણની ટીમે 1 વિકેટ ખોવીને આસાનીથી જીત મેળવી હતી। આ મેચમાં વુમન ઓફ ધ મેચ અંજલિ પટેલ રહી હતી અને વુમન ઓફ ધ સિરીઝ રેણુકા વસાવા તેમજ બેસ્ટ ફિલ્ડર રેણુકા વર્ષા, જ્યારે બેસ્ટ બોલર અંજલિ પટેલ રહી હતી। આ ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે ગેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષી જિગ્નેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બંને ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ આપી સન્માનિત કર્યા હતા। આ અવસર પર દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગારિયા, એસોસિએશન મેમ્બર ભાવિનભાઈ, ઉમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આપવામાં આવે છે દમણ કે લીએ આ ટુર્નામેન્ટને રમાડવા માટે ખૂબ સતત અમે 1 મહિનાથી પ્રયત્ન કરતા હતા। અમે ગ્રાઉન્ડ માટે સરપંચનો જ પહેલાં અમે સરપંચનો સંપર્ક કર્યો હતો અને એમને તરફથી જ અમને વેરી ફર્સ્ટ ડે એવું કહેવા માગું, તમારે જે દિવસે રમવું જોઈએ તમારા માટે ગ્રાઉન્ડ અમારા તરફથી અમે અવેલેબલ કરશું। તેમ છતાં રહેવા માટે પણ અમારા જિગ્નેશભાઈ, જે ભારતીય જનતા પાર્ટીના સચિવ છે પ્રદેશના, એમણે કીધું કે મહેશભાઈ તમને ત્યાં રહેવા માટે 4 દિવસ માટે પણ અમે સગવડ કરશું। એવી રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે ઘણા લોકોને અમારા સાથ અને સહકાર રહ્યો છે, એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને જે 8 ટીમો અહીં રમવા આવી છે એમને પણ હું અભિનંદન આપીશ કે હું અહીં આપણે મહેમાન બનીને રમવા માટે આવ્યા છે। એમને, ટીમને, એમના એસોસિએશનને પણ હું આભાર વ્યક્ત કરું છું, એ લોકો અહીં સુધી આપણી છોકરીઓને રમવા સુધી મોકલાવી છે। ટુર્નામેન્ટ જો ખિલા રહે ગર્લ્સ કે લીએ વો બહોત હી બડી બાત હૈ હમારે લીએ, ક્યોંકિ આજ કે ઉસમે કોઈ
इतना वुमेन्स को सोचता नहीं, इसलिए उनने हमारे लिए सोचा वो कूपन परिवार। और यहाँ का ऑर्गेनाइजेशन बहुत अच्छा हुआ है और मैनेजमेंट जो दोनों ग्राउंड का है बहुत अच्छा हुआ है, और जो सपोर्टिव स्टाफ है उनको भी मैं थैंक यू बोलना चाहती हूँ। सबसे पहले भाई सर को थैंक यू बोलना चाहती हूँ कि उनने इतना अच्छा ग्राउंड, मैनेजमेंट, जो भी चीज़ें हैं वो बहुत अच्छे से अरेंज की हमारे यहाँ। रहने खाना फूड वूड सब अच्छा था, कोई भी ऐसा किसी ने बोला नहीं, ऐसा है कुछ भी, कोई कंप्लेन नहीं आई। ऑल ओवर बहुत अच्छा था और हमें इस टूर्नामेंट खेला हमने बहुत, हमें पसंद आया। और हम चाहते हैं कि हर साल ऐसा ही टूर्नामेंट ऑर्गेनाइज कराया जाए लड़कियों के लिए। આ દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે વુમન્સની, અને હું દર વર્ષે એમને સપોર્ટ કરું છું, અને આજે પણ ફાઇનલ છે આપણા દમણ અને સુરતના વચ્ચે। હું આશા કરું છું કે બે ટીમ સારી રમે અને જે પણ જીતે એમના અને સારું રમો, આગળ પણ આવી જ ક્રિકેટ ટુર્નામેન્ટ થશે। અમારી પંચાયત, જિલ્લા પંચાયત નક્કી કરવામાં આવ્યું છે કે સ્પોર્ટ્સને આગળ લાવશું અમે, એમાં બેડમિન્ટન છે કે ક્રિકેટ છે, હોકી છે, એ બધા રમતો રમાડશું, અને પછી ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં રમીને પછી અમૃત મહોત્સવ પર એમને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે। હાલમાં રિલીઝ થયેલ ધ કશ્મીર ફાઇલ ફિલ્મને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે દમણ નગરપાલિકા વોર્ડ નંબર 8ના 200 થી 250 જેટલા લોકો દમણ ટોકીસ ખાતે ફિલ્મ જોવા પહોંચ્યા હતા। ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હાલમાં રિલીઝ થયેલ ધ કશ્મીર ફાઇલ ફિલ્મને લઈને સમગ્ર દેશ સહિત વિવિધ વિસ્તારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે દમણમાં પણ મોટી સંખ્યામાં લોકો ફિલ્મને જોવા માટે આવી રહ્યા છે, જેને લઈને આજરોજ દમણ નગરપાલિકા વોર્ડ નંબર 8ના અંદાજિત 200 થી 250 જેટલા લોકો કશ્મીર ફાઇલ ફિલ્મ જોવા માટે દમણ ટોકીસ ખાતે પહોંચ્યા હતા। આ ફિલ્મ જોવા પહોંચેલા તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે આ પ્રસંગે વોર્ડ નંબર 8ના સભ્ય ચંદ્રગીરી ટંડેલ ઉર્ફે ચકુએ જણાવ્યું કે જે રીતે ભારતના ભાજપ સરકાર દ્વારા કશ્મીરમાં 370 હટાવવામાં આવ્યું છે, તેવી જ રીતે આવનારા સમયમાં ભારત સરકાર કશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા પંડિતોને ફરીથી કશ્મીરમાં વસાવે અને તેમની ગુમાવેલી જમીન તેમને પરત મળે તે દિશામાં સરકાર પ્રયાસ હાથ ધરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। नाइन्टीज में जो हमारे कश्मीर में पंडितों को, जो हिंदुओं को जो अत्याचार हुआ उसको वहाँ से निकाल दिया गया, उस संदर्भ में एक फिल्म बनी है द कश्मीर फाइल। उसी मूवी पे आधारित ये सारे लोगों को एकत्र करके हम उस मूवी को देख के लोगों को जागरूक करते हैं कि उस समय में 1990 में जो हिंदुओं को कैसे मार के वहाँ से भगाया गया था, ये सारे हिंदुओं को खबर रहनी चाहिए कि हमारे साथ, हमारे हिंदू भाई के साथ, हमारे हिंदू पंडित के साथ जो वहाँ से भगाया गया उसके, उसे एक फिर से वहाँ पे उसका अधिकार मिले, वहाँ पे कश्मीर में उनका जो घर है उसे वापस मिले। उस मुहिम में हमें एक हिंदू होकर सबको एक जागरूक करके आज वो मूवी को देखने जा रहे हैं, और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी, हमें उस पर पूरा विश्वास है, जिन्होंने 370 जो कश्मीर में से हटाया, उसी तरह से जो हमारे हिंदू पंडित भाई है उसे भी उसका अधिकार मिले, ऐसे हम आशा रखते हैं। और एकजुट में हम आज सारे मिलके एक ही आवाज़ में सारे हिंदू पंडित को उसका, कश्मीर हिंदू पंडित जो हमारे भाई बहन है उसको उसका अधिकार मिले, ऐसे हम आशा रखते हैं। हमारे पूरे वार्ड से हमने कुल 250 की संख्या का आयोजन किया है, और सारे आप देख सकते हैं, महिला भी है, पुरुष भी, हमारे वकील मित्र भी है, दोस्तों भी है, सारे लोग एक साथ मिलकर जा रहे हैं। भारत माता की। हमारा वार्ड का काउंसिलर चंद्रगिरी ने आज जो प्रोग्राम रखा है वो सराहनीय है। कश्मीरी पंडित पर जो जुल्म हुआ, 32 ईयर्स हो गया, आज हिंदुओं को मालूम पड़ा कि कितना बड़ा अत्याचार हुआ था। हमारा देश में हिंदू लोग घर बार बिना, उसको घर छोड़ना पड़ा, उसके माल बिककर छोड़ना पड़ा, उसकी माँ बहनों पर इज्जत लुटा गई, इतना क्रूर अत्याचार पूरा विश्व में जो हुआ होगा तो पूरा कश्मीर में हुआ। हमारी जो सरकार थी उस टाइम की, उसने कोई ध्यान नहीं दिया, हिंदू के कोई ध्यान नहीं दिया, हिंदू मरे तो मरे, उसको मरने दो, इसके वजह से हुआ है। तो आज ये जो
कश्मीर फाइल फिल्म आया है, मैं उसको धन्यवाद मानता हूँ पूरी टीम को कि पूरा हिंदुओं को 100 करोड़ लोगों को आज जगाया है पूरा कि क्या हुआ था कश्मीर में। आज 32 ईयर के बाद हम मालूम पड़ा है भारत को और अभी जाग रहा है हिंदू। हिंदू जगे तो विश्व जगेगा, मानवता का आविष्कार जगेगा। सर्वे भवंतु सुखिना सर्वे संतो निरामया, ये हमारी फिलोसॉफी है हिंदू की। हम अत्याचार करने में नहीं मानता है, हम मानने में नहीं मानता है, पर लेकिन हिंदू कमजोर नहीं होना चाहिए, ये आज हिंदू के समझ में आ गया है। बस इतना मैं कहता हूँ, भारत माता की। वापी नजीकना करवाड़ गामे श्री कौशिक कांतिलाल हरिया माध्यमिक शाळा मा दोडिया पटेल समाजना युवक युवतियों माटे 13मो जीवन साथी मैत्री परिचय पसंदगी मेळो योजायो हतो, जेमा 75 जेटला युवक युवतियोंनी पसंदगी थता, तेमने शुभेच्छाओ पाठवी हती। वापीमां दोडिया पटेल समाजना युवक युवतियों माटे जीवनसाथीनो 13मो मैत्री परिचय मेळो योजायो हतो। वापी नजीकना करवड़ गामे श्री कौशिक कांतिलाल हरिया माध्यमिक शाळामां वापीना हरीश आठ, सुभाष पटेल, नवीन पटेल, गोविंद पटेल, मीरा पटेल अने सामाजिक आगेवानो द्वारा दीप प्रागट्य करी कार्यक्रमनी शुरुआत करवामां आवी हती। हरीशभाई पटेले जणाव्युं कि आपनी जिंदगी भणवामां जती होय छे, सरकारी के खानगी नौकरी मेळववा समय निकळी जाय छे, समयसर थोड़ीक बांधछोड़ करी पसंदगी करवी जोईए, हवे जीवन ओछू थई गयुं छे। समाजमां आगेवानो आગળ આવી સમાજ માટે સામાજિક જવાબદારી સાંભળી સેવાકીય પ્રવૃત્તિઓ કરવી જોઈએ, અન્ય આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત યુવક યુવતી અને વાલીઓને વિશેષ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું। આદિવાસી ડોડિયા જાતિના લગ્ન લાયક યુવક અને યુવતીઓ વિધવા વિધુર ત્યક્તા કે છૂટાછેડાવાળા સમાજના જીવનસાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે મુખ્ય આશય હતો। જીવનસાથી મેળામાં 75 જેટલા યુવક યુવતીઓને શુભેચ્છાઓ આપી હતી। આ પરિચય મેળાનો હેતુ સમાજના યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષ ઉપર પહોંચેલા તેમજ જીવનસાથી ગુમાવેલ હોય અને એકલવાયુ જીવન જીવે છે તેવા ઉમેદવારોને પણ જીવનસાથીની શોધમાં મદદરૂપ થવાનો શુભ આશય રહેલ છે। મૈત્રી પસંદગી મેળાને સફળ બનાવવા માટે ઉપસ્થિત મીરાબેન પટેલ અને આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। સુભાષભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, નવીનચંદ્ર પટેલ, ગોવિંદભાઈ પટેલ, રતિલાલ પટેલ સહિત ગણેશભાઈ પટેલ અને ગુલાબભાઈ પટેલ તેમજ સમાજના આગેવાનોએ મહેનત કરી સારી સફળતા મેળવી હતી। કે આવનાર યુવક યુવતીઓનું અભિવાદન કરી અમે કાર્યક્રમની શરૂઆત કરી। ખરેખર આ કાર્યક્રમ યોજવા પાછળનો અમારો જે હેતુ છે, અમારો જે ઉદ્દેશ છે, ડોડિયા પટેલ સમાજની અંદર જે યુવક અને યુવતીઓ લગ્ન માટે જે પ્રયત્ન કરે છે એ બંનેને ભેગા કરી એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ અમારો સદા માટે રહ્યો છે। આ 13મા પરિચય મેળાની અંદર જે 75 જેટલા યુવક યુવતીઓએ ભાગ લઈને જે એની ફળસ્તુતિ અમને પ્રાપ્ત થઈ છે અમે ખરેખર ગૌરવ અનુભવીએ છીએ। આ સમાજની અંદર જે ભણેલા ગણેલા યુવક યુવતીઓ છે અને વાલીઓ છે એ સમાજની અંદર જ્યારે પ્રભુતામાં પગલાં માંડતા હોય ત્યારે યુવક અને યુવતીઓ શોધતા હોય અને એ બધાને પ્લેટફોર્મ પૂરું પાડીને અમે એ દિશાની અંદર અમારા પ્રયાસો અમે કરતા રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર અમે આવું આયોજન આગોતરું આયોજન કરીને એમને મોટી સંખ્યામાં એનો લાભ લે એના માટેના અમારા સદાને માટે પ્રયત્ન રહેશે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ચિકન અને મટનની હાટડી સંચાલકો ફાવે ત્યાં કચરો ફેંકી રહ્યા છે। વાપી બિલખાડી પર નવા બનતા બ્રિજની ધીમી કામગીરીથી વાહન ચાલકો અને ઉદ્યોગપતિઓની પરેશાની વધી। રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતોની પાક ધિરાણ લોન પર વ્યાજ વસૂલવા મુદ્દે વલસાડમાં આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન। વાપી દમણગંગા નદી કિનારે છોડવામાં આવતા ગંદા પાણીની પાઇપલાઇન ફાટતા ગંદુ પાણી નદીમાં ભળી રહ્યું છે। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।